હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ જીપીએસસી ઓનલાઈન. મિત્રો, આજે આપણે કઈક વાત કરવાની છે ઇન્ડિયન પોલિટી વિશે. યસ, ભારતના બંધારણના આપણે 4-5 લેક્ચરો જોઈ ગયા છીએ, જેમાં આપણે વાત કરી ગયા કે બ્રિટન શાસન, અંગ્રેજોનું જ્યારે ભારત ઉપર શાસન હતું, એ શાસન દરમિયાન ભારતમાં કઈ રીતે બંધારણમાં વિકાસ જોવા મળે છે, અંગ્રેજો દ્વારા ભારત ઉપર જુદા જુદા એક્ટ લગાવવામાં આવે છે, 1773 નો રેગ્યુલેટિંગ એક્ટ, આ સિવાય બ્રિટિશ ઇન્ડિયા એક્ટ, આ સિવાય આપણે અલગ અલગ એક્ટ જોઈ ગયા, જેમ કે ચાર્ટર એક્ટ જોઈ ગયા. આ બધા જ એક્ટ, અલગ અલગ મોરલે મિન્ટો, મોન્ટેગ્યુ, ચેમ્સફોર્ડ સુધારાઓ, આ બધા જ સુધારાઓ અને એક્ટ દ્વારા ભારતમાં કઈ રીતે બંધારણનો વિકાસ થાય છે અંગ્રેજ શાસન દરમિયાન, તો આના વિશે આપણે કઈક વાત કરી ગયા હતા. બરાબર, રાઈટ, ઓકે. હવે નેક્સ્ટ લેક્ચર સિરીઝમાં આપણે બંધારણમાં શું જોવાનું છે, તો કે ઇન્ડિયન પોલિટીની આપણે આખી આખી ચર્ચા તો કરીશું, પરંતુ એ પહેલા એક નાનકડો એવો ટોપિક મારે જે તમારી સાથે ચર્ચા કરવી છે, એ છે બંધારણ સભા. યસ, આપણા ભારતનું બંધારણ, આપણા દેશનું બંધારણ જે લોકોએ આપણને આપેલું છે, એ છે બંધારણ સભા. અને આ બંધારણ સભા દ્વારા જ ભારતના બંધારણનું નિર્માણ થયું છે. તો એના વિશે પહેલા થોડીક ચર્ચા કરી લેવું કે કયા સંજોગોમાં, કઈ પરિસ્થિતિમાં, કેવી મુશ્કેલીઓ વચ્ચે ભારતનું બંધારણ ઘડાયું છે. યસ મિત્રો, 100% મુશ્કેલીઓ કહી શકાય, 100% એને ખરાબ પરિસ્થિતિઓ કહી શકાય. કારણ કે એ સમયગાળો તમે જુઓ, જ્યારે ભારતમાં બંધારણ રચાતું હતું, 1947 ની આસપાસનો જે સમયગાળો છે, આ સમયગાળામાં એક તો ભારત પાકિસ્તાન અલગ થઈ ગયું. યસ, અને એ અલગ ભારત પાકિસ્તાન જેવું થયું, એમાં દંગા થઈ ગયા, અને આ દંગામાં અંદાજે 10 લાખથી વધારે લોકો મૃત્યુ પામેલા. તો એક તો આ સંજોગોમાં, આ સમયગાળામાં હિંસાનો માહોલ છે આખે. આ સિવાય તમને વાત કહું તો ભારતના રજવાડાઓને અંગ્રેજો છૂટા કરી દીધા કે ભાઈ તમારે સ્વતંત્ર રહેવું હોય તો સ્વતંત્ર રહો, અને ભારતમાં રહેવું હોય ભારતમાં, પાકિસ્તાનમાં રહેવું હોય તો પાકિસ્તાન. તો ભારતના રજવાડાઓ છૂટા થઈ ગયા છે. ભારતના ભવિષ્ય વિશે કોઈ જ નિશ્ચય નથી કે ભાઈ ભારત દેખાશે કેવો, એનો નકશો કેવો બનશે, નાનો દેશ થઈ જશે કે બધા જ રજવાડાઓ ભેગા થઈને કંઈક મોટો દેશ બનશે, કોઈ જ નિશ્ચિતતા નથી ભારત વિશે. અને આવા સંજોગોમાં જે દેશ વિશે કંઈ નક્કી નથી, એ દેશ વિશે બંધારણ બનાવવું, એટલે આ ખૂબ જ એક કઠિન કામ છે. પરંતુ આપણી બંધારણ સભા, આપણા કોંગ્રેસના અને બીજા અન્ય રાજનેતાઓ ભેગા થઈને આ બધું જ એક કામ ખૂબ જ સરળતાથી અને ખૂબ જ ઉત્તમ રીતે પાર પાડ્યું. તો એના પાછળનો એક લોજિક એ પણ તમે સમજી લો કે બંધારણ સભાએ જે આ 2 વર્ષમાં બંધારણ બનાવેલું છે, એની પૃષ્ઠભૂમિ, એનું બેકગ્રાઉન્ડ ક્યાંક આપણા સ્વાતંત્ર્ય સંગ્રામમાં જ દટાયેલું છે. તમે જુઓ કે બંધારણ સભા 2 વર્ષમાં જે મૂલ્યો, જે સિદ્ધાંતો બંધારણમાં દાખલ કરે છે, એ ક્યાંક ને ક્યાંક આઝાદીની લડતથી જ ખેંચેલા છે. આઝાદીની લડતમાં જ ભારતના રાજનેતાઓ પ્રેસની સ્વતંત્રતા, અખબારની સ્વતંત્રતા વિશે લડેલા છે, તો 100% એ જ વસ્તુને બંધારણમાં નાખશે. આઝાદીની લડતમાં સ્વતંત્રતા વિશે વાત થયેલી છે, આઝાદીની લડતમાં છૂત અછૂતને દૂર કરવાની, અસ્પૃશ્યતાને દૂર કરવાની વાત થયેલી છે, આઝાદીની લડતમાં બધાને સમાનતા આપવાની વાત થયેલી હતી. તો આ બધી જ વસ્તુઓ બંધારણ સભાના જે રાજકીય નેતાઓ છે, પહેલેથી જાણે છે કે દેશને આટલું તો આપવાનું જ છે. એટલે આ વસ્તુ બંધારણ સભાને કામ કરે છે, એને ફાયદો કરાવે છે આપણી આઝાદીની લડત, અને આસાનીથી, સરળતાથી જ આ બંધારણ, શ્રેષ્ઠ એવું બંધારણ એક નિર્માણ કરી નાખે. તો મિત્રો, બંધારણ સભા આ બંધારણ નિર્માણ કરે છે, એમાં આપણે જોઈ ગયા એમ કે આઝાદીની લડત અને ઇતિહાસ બહુ મોટો ભાગ ભજવે છે. તો આપણે થોડીક શરૂઆત કરીએ ઇતિહાસથી કે ભાઈ બંધારણ સભા આ બંધારણ બનાવે છે, એના પહેલા થોડીક કઈ ઘટનાઓ અમુક ઘટી ગઈ છે, જે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી પણ અગત્યની છે અને આપણો એક કન્સેપ્ટ ક્લિયર કરવા માટે પણ અગત્યની છે. તો ત્યાંથી વાતની શરૂઆત કરો. 1928 ની સાલ છે ઇતિહાસમાં, જ્યારે ભારત હજી આઝાદ થયું નથી. યસ, અને આ 1928 ની સાલમાં એક કમિશન ભારતમાં આવે છે. કમિશનનું નામ છે સાયમન કમિશન, આપણને બધાને ખ્યાલ છે. આ સાયમન કમિશનનો પૂરજોશમાં ભારતમાં વિરોધ કરવામાં આવે છે. બધા જ લગભગ રાજકીય નેતાઓ, બધી જ રાજકીય પાર્ટીઓ દ્વારા સાયમન કમિશનને પાછું મોકલવાની માંગ થાય છે. કેમ એવું? કેમ સાયમન કમિશનને પાછું મોકલવાનું? તો કે આ સાયમન કમિશન છે, ભારતમાં કંઈક બંધારણીય સુધારા આપવા માટે આવેલું છે. ભારતના લોકોને કેવા પ્રકારના સુધારા આપવા, કેવી પ્રકારની સગવડતા આપવી, કઈ પ્રકારની રોકટોક લગાવી, આ બધું જ નક્કી કરવા, ચકાસણી કરવા આ સાયમન કમિશન આવેલું છે ભારતમાં. પરંતુ આ સાયમન કમિશનમાં તકલીફ શું છે? બધા જ લોકો અંગ્રેજ સભ્ય છે. કોઈ પણ ભારતીય મૂળનો વ્યક્તિ, કોઈ પણ ભારતીય વ્યક્તિ એમાં છે નહીં. અને એટલે જ ભારતના રાજકીય નેતાઓ દ્વારા એનો શું કરવામાં આવે છે? પૂરેપૂરો વિરોધ કરવામાં આવે છે. હવે વિરોધ એટલો બધો પ્રબળ થઈ જાય છે, હું વધારે ઇતિહાસમાં નથી જતો, આપણે ઇતિહાસની સિરીઝમાં એને જોઈશું કે વિરોધમાં લાલાજીનું મૃત્યુ થઈ જાય છે, આ બધી વાતો આપણે ત્યારે ડિટેલમાં કરીશું. પરંતુ આ વિરોધ એટલો બધો પ્રબળ થઈ જાય છે, સાયમન ભાઈને લાગી જાય છે ખોટું.
કે ભાઈ તમે ભારતીયો પાસે જો એકલી જ આવડત હોય તમે અમારો વિરોધ કરો છો તો તમે એક કામ કરો તમે જે એક તમારું બંધારણ બનાવી નાખો કે જે આખા દેશને માન્ય હોય જે આખા દેશને સ્વીકાર્ય હોય તો પછી અમે એના ઉપર કંઈક વિચાર કરીશું અને એ બંધારણને લાગુ કરવાનો કંઈક ટ્રાય કરીશું હવે આવી જ્યારે ચેલેન્જ ફેંકવામાં આવે છે ભારતીયો ઉપર ભારતીયોની આવડત અને એની ક્ષમતા ઉપર જ્યારે પ્રશ્નાર્થ લગાવવામાં આવે છે એક ભારતના સપૂત આગળ આવે છે નામ છે મોતીલાલ નહેરુ હવે આ મોતીલાલ નહેરુ સાહેબ આ પડકારને આ ચેલેન્જને સ્વીકારે છે અને પોતે એક કમિટી બનાવવામાં આવે છે નહેરુ કમિટી આ નહેરુ કમિટીમાં સુભાષચંદ્ર બોઝને ઘણા બધા અગત્યના નેતાઓ સામેલ હોય છે અને આ કમિટી આખે આખું એક ભારતનું બંધારણ તૈયાર કરે છે એ સમયે અને એ જ ઇતિહાસમાં કઈ રીતે ઓળખાય છે નહેરુ અહેવાલ નહેરુ રિપોર્ટ તરીકે યસ પરંતુ આ નહેરુ રિપોર્ટ છે એ જે આમ કહી શકાય આપણે કે ભારતીયો દ્વારા બનાવાયેલું ભારતનું બંધારણ સૌપ્રથમ આવો પ્રયાસ થયેલો છે બરાબર પરંતુ આ નહેરુ રિપોર્ટને માનવામાં આવતું નથી એને લાગુ કરવામાં આવતું એનો સ્વીકાર કરવામાં આવતો નથી કારણ શું તકલીફ શું થઈ તો કે આ નહેરુ રિપોર્ટમાં મોતીલાલ નહેરુ સાહેબ દ્વારા ડોમિનિયન સ્ટેટસની માંગ કરવામાં આવેલી હતી અને આ ડોમિનિયન સ્ટેટસ એટલે શું તો કે જે દેશની આંતરિક બાબતો ભારતીયો છે ભારત દેશ છે તો ભારતની આંતરિક બાબતો ભારતીયો વડે ચલાવવામાં આવે એમના વડે નક્કી કરવામાં આવે જ્યારે વિદેશ નીતિ છે એ અંગ્રેજો દ્વારા નક્કી કરવામાં આવે આવી આખી પરિસ્થિતિને કહેવાય ડોમિનિયન સ્ટેટસ વધારે વાત આપણે કરીશું ઇતિહાસના લેક્ચરમાં અત્યાર પૂરતું આટલું ધ્યાન રાખીએ તો આવી ડોમિનિયન સ્ટેટસની માંગ કરવામાં આવી અને મોટા ભાગના કોંગ્રેસના નેતાઓ ઇવન મોતીલાલ નહેરુ સાહેબના સુપુત્ર જવાહરલાલ નહેરુ સાહેબ પણ આ બાબતનો વિરોધ કરે છે કે ભાઈ હવે કોઈ ડોમિનિયન સ્ટેટસ જોતું નથી અમારે અમારે હવે જોઈએ છે ખાલી શું પૂર્ણ સ્વરાજ જોઈએ છે અમારે હવે ખાલી આઝાદ ભારતનું એક સપનું છે અને આ નહેરુ અહેવાલનો મોટે ભાગે વિરોધ કરવામાં આવે છે અને સ્વીકારવામાં આવતું નથી પરંતુ 100% આપણે કહી શકીએ કે ક્યાંક પ્રથમવાર આવી એક પ્રયાસ થયેલો ભારતીયો દ્વારા બંધારણ બનાવવાનો ત્યારબાદ ત્યાંથી થોડુંક આગળ નીકળીએ કે ભાઈ આ નહેરુ અહેવાલ નહેરુ રિપોર્ટ તો કેન્સલ થઈ ગયો તો પણ કોંગ્રેસના મનમાં હતું શું કેવું બંધારણ વિચારતી હતી કેવું બંધારણ જોઈતું હતું તો આ વસ્તુ ક્યારે એક સામે આવે છે 1931ના ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના વાર્ષિક અધિવેશનમાં આ જ અધિવેશનમાં કરાચીમાં અધિવેશન ભરાયું છે અને કોંગ્રેસ પોતાના વિચારો જાહેર કરે છે કે ભાઈ અમારે બંધારણ કેવું જોઈએ છે જો ભારતનું બંધારણ બનશે તો કેવું હશે દેશના લોકોને સમાનતા મળશે કે નહીં મળે સ્વતંત્રતા મળશે કે નહીં મળે આ એક આખે આખો વિચાર બંધારણ કેવું હોય ભારતનું એ ક્યારે નક્કી કરે છે કોંગ્રેસ 1931ના કરાચી અધિવેશનમાં યસ ત્યાંથી હજી આગળ જઈ કે ભાઈ આ બંધારણ તો આવું હશે બરાબર પરંતુ ત્યાંથી સહેજ આગળ જઈએ 1934માં એક વ્યક્તિ છે ભારતમાં એમ એન રોય નામના આ એમ એન રોય નામના વ્યક્તિ એમ કે છે બરાબર છે બંધારણ તો આવું હશે ઓકે વાંધો નહીં પરંતુ આ બંધારણ બનાવવા માટે એક બંધારણ સભા હોવી જોઈએ અને અહીંયા સૌ પ્રથમ બહાર ભારતમાં કોક બંધારણ સભાનો ખ્યાલ આવે છે કે ભાઈ આ બંધારણ સભા દ્વારા જ આખે આખું ભારતનું બંધારણ રચાવવું જોઈએ કોઈ આવા બે ચાર અંગ્રેજો આવીને ભારતનું બંધારણ રચી નાખે એ અમને પોસાય નહીં અને 1934માં એક સવાલ આપણે યાદ રાખીશું જે અવારનવાર એક્ઝામમાં ક્યાંક ને ક્યાંક જોવા મળે છે ઓકે ચાલ બંધારણ સભાનો ખ્યાલ આપે છે અને એ જ વસ્તુ જુઓ તમે તરત ને તરત 1935માં કોંગ્રેસ દ્વારા સત્તાવાર રીતે બંધારણ સભાની માંગ થાય છે સૌ પ્રથમવાર ક્વેશ્ચન આવે કે ભાઈ કોંગ્રેસ બંધારણ સભાની માંગ કઈ સાલમાં કરે છે 1935માં છેક કરે છે બરાબર અને એના વાર્ષિક અધિવેશનમાં માંગ થાય છે ઓકે 1935માં માંગ થઈ અને તરત જ જો 1938માં જવાહરલાલ નહેરુ સાહેબ એક નિવેદન આપે છે કે ભાઈ ભારતનું બંધારણ છે એ ફક્ત ને ફક્ત ભારતીયો વડે બનેલું હોવું જોઈએ એમાં કોઈ પણ પ્રકારનો વિદેશી હસ્તક્ષેપ હોવો જોઈએ નહીં અંગ્રેજો દ્વારા એમાં દખલગીરી થવી જોઈએ નહીં તો આ કોનો વિચાર છે આ નિવેદન કોનું છે જવાહરલાલ નહેરુ સાહેબનું અને અહીંયા આખે આખી એક આ ઘટનાક્રમ ચાલ્યા છે થોડુંક સહેજ આપણે આગળ જઈએ હજી ઇતિહાસમાં યુટર્ન મારી 1940માં પહોંચી 1940નો આખો એક સિનેરિયો તમારા મગજમાં ફિટ કરો શું છે 1940માં તો કે વિશ્વ સ્તરે એક યુદ્ધ ચાલે છે અને એ છે પ્રથમ વિશ્વ યુદ્ધ યસ પહેલી બાજુ અંગ્રેજો અને બધા જ અલગ અલગ દેશો યુએસએ જાપાન જર્મની આ બધા વિશ્વ યુદ્ધમાં જોડાયેલા છે અને અહીંયા ભારતમાં આખે આખું શાસન ટકાવી રાખવું અંગ્રેજોને મુશ્કેલ થઈ ગયું છે અને એમાં પણ સામે ગાંધી બાપુ અને બીજા બધા આપણા રાજકીય નેતાઓ અંગ્રેજો ઉપર પ્રેશર લાવે છે કે ભાઈ તમે અહીંથી દૂર ખસો અને ભારતને આઝાદી આપો આવા સમયગાળામાં ભારત ઉપર શાસન ટકાવી રાખવા માટે જ એક ઓફર લઈને આવે છે અંગ્રેજો
અને 1940 માં જ આવેલી આ ઓફર છે ઓગસ્ટ ઓફર 1940 માં મેં કીધું એમ જ કે ભાઈ વિશ્વ યુદ્ધ છે ભારતીયોને શાંત પાડવા છે અને એના માટે થઈને જ અંગ્રેજો કઈક એક આવી ઓફરની લાલચ આપવા માટે આવે છે કે ભાઈ અમે તમને બંધારણ સભા બનાવવા દઈશું અને આ જ બંધારણ સભા ભેગા થઈને તમે કઈક બંધારણ બનાવજો અતાર મુટા શાંત થઈ જાઓ વિશ્વ યુદ્ધ પછી તમારું કઈક આપણે જોઈશું પરંતુ આ બંધારણ સભાની સૌપ્રથમવાર માંગ તો સ્વીકારી લીધી ભારતીયોની બરાબર ઓગસ્ટ ઓફરમાં પરંતુ સ્પષ્ટ કોઈ જોગવાઈ કરી નહીં એ લોકોએ કે ભાઈ કઈ રીતે બંધારણ સભા બનાવીશું ક્યારે બનાવીશું તો કે વિશ્વ યુદ્ધ પૂરું થાય પછી બનાવવા દઈશું એમાં સભ્યો કઈ રીતે આતે કોઈ એવી સ્પષ્ટ જોગવાઈ હતી નહીં અને ઘણા બધા બીજા કારણો હતા જેવા કે ઓગસ્ટ ઓફરના અને એના લીધે છે ઓગસ્ટ ઓફર રિજેક્ટ થઈ જાય છે ભારતીયો દ્વારા સ્વીકારવામાં આવતી નથી ત્યારબાદ તરત જ બે વર્ષ પછી એક મિશન લઈને આવવામાં આવે છે નામ છે ક્રિપ્સ મિશન આ બધા જ મિશનો ઓફરો બધાને જ આપણે ડિટેલમાં ઇતિહાસમાં ચર્ચા કરીશું જરૂર છે એટલી વસ્તુ હું લેતો જઉં કે ક્રિપ્સ મિશન આવે છે અહીંયા કોંગ્રેસ મુસ્લિમ લીગ બધાને ભેગા કરીને કઈ ભારતના ભાવિ ઉપર કઈ નિર્ણય કરવા માંગતું હોય છે પણ અહીંયા બધા વચ્ચે સમજૂતી થતી નથી અને ક્રિપ્સભાઈને પણ ખાલી હાથે પાછું વળવું પડે છે અંગ્રેજ ઓકે ત્યારબાદ તરત જ 1946 માં એક ફરીથી એક મિશન આવે છે કેબિનેટ મિશન હોય છે આ કેબિનેટ મિશન એટલે આપણે ખ્યાલ આવી શકે કે ભાઈ ઇંગ્લેન્ડમાં જે સંસદના કેબિનેટ કક્ષાના મંત્રીઓ છે એવા બે ત્રણ મંત્રીઓ ભેગા થઈને અહીંયા એક ભારતમાં આવે છે અને આમાં સભ્યો કોણ છે તો પેલા ક્રિપ્સ ભાઈ ફરીથી આવે છે સ્ટેફર્ડ ક્રિપ્સ કે ભાઈ હું બીજી એક વાર આટો મારતો બરાબર આ સિવાય પેથિક લોરેન્સ આ સિવાય એવી એલેક્ઝાન્ડર આ બધા અહીંયા આવે છે કેબિનેટ મિશન તરીકે અને અહીંયા સૌ પ્રથમવાર આ જ મિશન હેઠળ ભારતમાં બંધારણ સભાની રચના થાય છે અને અહીંયા બંધારણ સભા તમે ખાસ નોટિસ કરો એક બંધારણ સભા બને છે કેબિનેટ મિશન ભારતના ભાગલા ઉપર સમજૂતી આપતો નથી મંજૂરી આપતો નથી અહીંયા આખા ભારત માટે એક બંધારણ સભાની રચના થાય છે ક્યારે નવેમ્બર 1946 આવતા આવતા બંધારણ સભાની રચના થઈ જાય છે ઓકે ત્યારબાદ આપણે ખ્યાલ છે 1947 માં એક પ્લાન આવે છે ત્યારના ગવર્નર જનરલ માઉન્ટ બેટન દ્વારા 3 જૂન 1947 માં એક પ્લાન લઈને આવવામાં આવે છે અને આ પ્લાન હેઠળ ભારતના ભાગલા પાડવામાં આવે છે અને બે ભાગલા થાય છે ઇન્ડિયા એન્ડ પાકિસ્તાન અને ત્યારબાદ સૌથી છેલ્લે 1947 માં હિન્દનો સ્વાતંત્ર ધારો આવે છે આ હિન્દના સ્વાતંત્ર ધારા હેઠળ જ ભારત અને પાકિસ્તાન નામના બે ડોમિનિયન સ્ટેટસ બનાવવામાં આવે છે યસ અને એના જ અંતર્ગત ભારતમાં જ્યાં સુધી નવું બંધારણ ન રચાય ત્યાં સુધી ભારતનો વહીવટ કઈ રીતે ચલાવવાની જોગવાઈ કરે છે 1935 ના એક્ટ મુજબ આ બંધારણ ના રચાય ત્યાં સુધી ભારતનો વહીવટ ચાલશે એવું નક્કી કરવામાં આવે છે અને અહીંયા જ કઈ 1947 પછી આપણે જોઈએ છીએ કે ભાઈ ભારતમાં બંધારણ સભા દ્વારા કામગીરી પતે છે અને 1949 માં 26 નવેમ્બરની તારીખ છે કે ભારતનું બંધારણ બનીને તૈયાર થઈ જાય છે ઘટનાક્રમ શું છે બંધારણ સભામાં કે ભાઈ કઈ કઈ રીતે એમાં કઈ કઈ જોગવાઈઓ થતી જાય છે અને કઈ કઈ પરિસ્થિતિઓમાં બંધારણ રચાતું જાય છે એની હવે કઈક ચર્ચા કરીએ તો મિત્રો હવે વાત કરીએ કઈક આપણે બંધારણ સભાની રચના વિશે આપણે એક વસ્તુ તો જોઈ ગયા કે આ બંધારણ સભા બનાવી કઈ રીતે બરાબર એક આખે આખો ઇતિહાસમાં એક આપણે સફર જોઈ ગયા કે ભાઈ કયા કયા કેબિનેટ મિશનો અને ખેની હેઠળ આપણે આ બંધારણ સભા બનાવી પણ હવે જે વાત કરવાની છે કે ભાઈ બંધારણ સભાની રચના કેવી હતી કેટલા સભ્યો હતા આ સભ્યો બંધારણ સભામાં પ્રવેશ કઈ રીતે મેળવે છે આ સભ્યો કઈ કઈ જગ્યાએથી હતા તો એની કઈક ચર્ચા કરીએ બંધારણ સભાની રચના વિશે તો હવે 1946 માં જ્યારે નક્કી કરી નખાયું કે ભાઈ ચલો આપણે એક બંધારણ સભા બનાવવાની છે અને એક બંધારણ સભા ભારતના બંધારણની રચના કરશે તો આ બંધારણ સભામાં સભ્યો કેટલા રાખવા તો કે એ સમયે કઈક ભારતની વસ્તી 39 કરોડ જેટલી વસ્તી હતી અંદાજે અખંડ ભારતની પાકિસ્તાન એઝ વેલ એઝ ઇન્ડિયા બંનેની થઈ તો આ સમયે નક્કી કરવામાં આવે છે કે દર 10 લાખ લોકો ઉપર એક બંધારણ સભાનો પ્રતિનિધિ રાખો અને એટલે જ અંદાજે કઈક આવા 10 લાખ લોકો એક પ્રતિનિધિ તમે ગણતરી કરો તો 389 સભ્ય સંખ્યા કઈક બંધારણ સભા માટે નક્કી કરવામાં આવે છે હવે આ બંધારણ સભામાં જે 389 સભ્યો છે એને પણ કઈક અલગ અલગ જગ્યાએથી સિલેક્ટ કરાયેલા છે જો તો 292 સભ્યો નક્કી કરવામાં આવે છે બ્રિટિશ પ્રાંતના સભ્યો એટલે શું તો કે એવા બધા વિસ્તાર એવા રાજ્યો કે જે ડાયરેક્ટ બ્રિટિશ શાસન હેઠળ હતા જેમ કે તમને વાત કરી શકું હું યુનાઇટેડ પ્રોવિન્સીસ એ સમય અત્યારે જે ઉત્તર પ્રદેશ જેનો એવો ભાગ છે આ સિવાય વાત કરી શકીએ આપણે બોમ્બે આ સિવાય વાત કરી શકીએ મદ્રાસ કે જે ડાયરેક્ટ ક્યાંક ને ક્યાં બ્રિટિશ શાસન હેઠળ હતા કે જ્યાં પ્રોવિન્સિયલ લેજિસ્લેટિવ એસેમ્બલીઝ હતી
કે જ્યાં અત્યારે તમને હું એક ઓવરઓલ આઈડિયા આપવા માટે નાનકડી વાત એને કરી શકું કે વિધાનસભા બરાબર અત્યારે જેમ રાજ્યોમાં વિધાનસભા છે એ સમયે એનો કઈક શબ્દ હતો પ્રોવિન્શિયલ લેજિસ્લેટિવ એસેમ્બલી તો આવા વિસ્તાર આવા રાજ્યો જે પ્રોવિન્શિયલ લેજિસ્લેટિવ એસેમ્બલીઝ ધરાવતા હતા એને કઈક ને કઈક એવા વિસ્તારોમાંથી 292 સભ્યો નક્કી કરાય ત્યારબાદ અમુક અમુક ઘણા બધા ચીફ કમિશનર ક્ષેત્રો હતા એ સમયે અને આવા ચાર ચીફ કમિશનર ક્ષેત્રોમાંથી ચાર પ્રતિનિધિ સિલેક્ટ કરાય હવે આ ચીફ કમિશનર ક્ષેત્ર કયા કયા હતા એ સમયના તો કે એક તો બલુચિસ્તાન જે આજે પાકિસ્તાનનો એક ભાગ છે આ સિવાય દિલ્હી આ સિવાય અજમેર મારવાડ એક જ છે આ ભેગું અને એક છે કુર્ગ તો આ ચાર કઈક ચીફ કમિશનર ક્ષેત્રોમાંથી ચાર પ્રતિનિધિ વિધાનસભામાં સિલેક્ટ કરી રાખ્યા હવે બાકીના બાકીના જે 93 સભ્યો છે એ કયા હતા તો કે દેશી રજવાડાના સભ્યો હતા કે જ્યાં ક્યાંક ને ક્યાંક રાજાઓ હતા આવા દેશી રજવાડાઓના 93 સભ્યોને વિધાનસભામાં સ્થાન આપ્યું તો આ રીતે કઈક આના ત્રણ ભાગ આપણે પાડી શકીએ વિધાનસભાની સભ્ય સંખ્યાના 389 માંથી 292 બ્રિટિશ પ્રાંતના ચાર ચીફ કમિશનર ક્ષેત્રના અને 93 સભ્યો દેશી રજવાડા હવે જો આને આપણે એક વાત કરીએ બીજી કે આ બધાને સિલેક્ટ કઈ રીતે કરાય અનોનિમસલી એમનું કોકનું નામ લોટરી દ્વારા તો નીકાળેલું નથી બરાબર અને સિલેક્ટ કરવાની પ્રોસેસ શું હતી તો કે આજે 292 અને આ ચાર ટોટલ જે 296 સભ્યો છે એ લોકોને કઈક પરોક્ષ ચૂંટણી વડે સિલેક્ટ કરાયા છે એ લોકોને પરોક્ષ ચૂંટણી કરીને વિધાનસભામાં સ્થાન અપાયું છે જો તમે હવે આ પરોક્ષ ચૂંટણી એટલે શું તો કે એ સમયે આ વિધાનસભાના સભ્યો કોઈ ડાયરેક્ટ ભારતની પ્રજા વડે ભારતના લોકો વડે ચૂંટાયેલા નથી મેં તમને કીધું એમ જ કે જ્યાં જ્યાં પ્રોવિન્શિયલ લેજિસ્લેટિવ એસેમ્બલીઝ જેને આપણે કહી શકીએ કે રાજ્યની ધારાસભાઓ આ ધારાસભાઓ પ્રાંતીય ધારાસભાઓના જે સભ્યો હતા એ સભ્યો જ કઈક આ બંધારણ સભાના પ્રતિનિધિઓને વોટિંગ કરે છે અને એમને મૂકે છે ચૂંટાઈને બંધારણ સભા જો એક સમજણ માટે તમને ઉદાહરણ જેમ કે આજે જે રાજ્યસભામાં હાલની વર્તમાન પરિસ્થિતિમાં રાજ્યસભાની ચૂંટણી કઈ રીતે થાય છે તો કે અહીંયા ભારત ગુજરાતની વિધાનસભા હોય એના સભ્યો કઈ રાજ્યસભાના પ્રતિનિધિને વોટિંગ આપે જે ચૂંટાય એ ક્યાં જાય રાજ્યસભામાં સેમ એજ પ્રોસેસ તમે આની સાથે લિંક કરો કે એ સમયે જે જે પ્રાંતો હતા જે બ્રિટિશ પ્રાંત કહી શકાય એમાં જે એસેમ્બલીઝ હતી એમાં 1946 માં જ નવા ઇલેક્શન થયા હતા અને આવા નવા તાજેતાજા લોકો ધારાસભામાં પ્રાંતીય ધારાસભામાં હાજર હતા આ બધા જ લોકો બ્રિટિશ આજે બંધારણ સભામાં જે જોડાવા માંગતા હતા પ્રતિનિધિઓ એને વોટિંગ કરે છે અને એવા જ વોટિંગ થી જીતેલા લોકો ક્યાં જાય છે તો કે બંધારણ સભામાં અને આવા 296 લોકો આ રીતે ચૂંટણી વડે ચૂંટાય છે પણ આ ચૂંટણી કેવી છે પરોક્ષ છે ડાયરેક્ટ ભારતના લોકો વડે થઈ નથી ઓકે અને આનું રિઝલ્ટ કઈક જ્યારે ડિક્લેર થાય છે તો આ રીતે કઈક એમની સભ્ય સંખ્યા જોઈ શકાય આપણે કે 208 જણા 208 વ્યક્તિઓ કોંગ્રેસના હોય છે આ સિવાય 73 વ્યક્તિઓ સેના હોય છે મુસ્લિમ લીગના અને 15 વ્યક્તિઓ હોય છે અન્ય સભ્યો હોય છે તો આનો પ્રશ્ન પણ કદાચ ક્યાં ક્લાસ 3 ક્લાસ 1 2 માં આવી શકે બાકી રહેલા 93 સભ્યો જે દેશી રજવાડાના છે આ લોકો કઈ રીતે આવેલા છે એનું કઈ રીતે અહીંયા પ્રવેશ થયો છે તો કે આ 93 સભ્યો માટે કોઈ જ અલગથી ચૂંટણી કરવામાં આવેલી નથી નહીં પરોક્ષ ચૂંટણી કે નહીં પ્રત્યક્ષ ચૂંટણી આ બધા જ ત્યાંના રાજાઓ વડે નિમાયેલા સભ્યો છે જેમની ડાયરેક્ટ નિમણૂક થઈ ગઈ માની લ્યો કે આજે હું કોઈક એક વિસ્તારનો રાજા છું મૈસૂરનો રાજા છું અને મારા દ્વારા જ બે વ્યક્તિને કે ભાઈ ચલો આ બે વ્યક્તિ છે બંધારણ સભામાં મૈસૂર વતી આવશે એમાં કોઈ ચૂંટણી થઈ નથી તો આ રીતે કઈક બંધારણ સભાની રચના થાય છે 1946 અંતર્ગત બે ત્રણ ફેક્ચ્યુઅલ ડેટા તમને હું જણાવી દઉં કે આ જે બ્રિટિશ પ્રાંત છે એમાંથી કયા પ્રાંતની સભ્ય સંખ્યા સૌથી વધારે હતી મેક્સિમમ તો યુનાઇટેડ પ્રોવિન્સીસ આપણે યાદ રાખીશું અંદાજે 55 જેટલી એની સભ્ય સંખ્યા હતી બરાબર તો અત્યારનું ઉત્તર પ્રદેશ પણ તમે એને વિચારી શકો છો એની સભ્ય સંખ્યામાં સૌથી વધારે હતી ઓકે અને સૌથી ઓછી કંઈક અસમની હતી બરાબર ઓકે અહીંયા સૌથી વધારે સભ્ય સંખ્યા કોની છે દેશી રજવાડાઓમાંથી તો આ દેશી રજવાડાઓમાં સૌથી વધારે સભ્ય સંખ્યા મેં કીધું એ જ મૈસૂરની હતી અંદાજે કંઈક 8 જેટલી એની સભ્ય સંખ્યાઓ હતી ઓકે તો હવે વાત કરીએ કે આ બંધારણ સભા આ આવીને આવી રહી હતી કે આમાં કઈક ફેરફાર આવે તો આપણને બધાને જનરલી ખ્યાલ છે કે આમાં કઈક ચેન્જ આવેલો છે ક્યારે ચેન્જ આવેલો છે 1947 માં માઉન્ટ બેટન પ્લાન આવે છે 3rd જૂન આપણે જેની વાત કરી ગયા અને ભારત પાકિસ્તાનના થાય છે ભાગલા ભારત પાકિસ્તાન અલગ પડી જાય છે
જેવું પાકિસ્તાન અલગ થાય છે પાકિસ્તાન દેશ પોતાની એક અલગ બંધારણ સભા રચે છે અને એ પાકિસ્તાનના વિસ્તારમાં જેટલા ભી પ્રતિનિધિઓ હતા એ બધા જતા રહે છે પાકિસ્તાન બંધારણ સભામાં અને અહીંયા કઈક આજે 389 સભ્ય સંખ્યા હતી ઘટીને કેટલી રહી જાય છે 299 રહી જાય છે આ 299 નું પણ હજી આપણે વર્ગીકરણ કરી શકીએ કઈ રીતે તો કે 229 આમાં બચેલા છે ચૂંટાયેલા સભ્યો જેમાંથી ત્રણ ચીફ કમિશનર ક્ષેત્ર દિલ્હી અજમેર મારવાડ અને કુર્ગ બલુચિસ્તાન જતું રહ્યું છે પાકિસ્તાન ઓકે અને એમાંથી 70 સભ્યો આ 299 માંથી 70 સભ્યો રહે છે દેશી રજવાડાના જે આપણને ખબર છે નિમાયેલા સભ્યો હોય છે ઓકે હજી થોડીક બે ત્રણ તુલનાત્મક વાત કરી દો કે અહીંયા મહિલા સંખ્યા હોય છે 12 અને એ મહિલા સંખ્યા ઘટીને અહીંયા કેટલી થઈ જાય છે 9 મહિલા સભ્યો થઈ જાય છે અને એમાંથી ખાસ એક અગત્યનો ક્વેશ્ચન આપણી ગુજરાતની એક્ઝામ્સ માટે કે આમાં ગુજરાતના મહિલા સભ્ય કોણ હોય છે અંશાબેન જીવરાજ મહેતા યસ અને આ એ જ લેડી છે જેણે 15 ઓગસ્ટની વહેલી સવારે બંધારણ સભામાં ધ્વજ ફરકાવેલો ભારતનો નેશનલ ફ્લેગ કોણે ફરકાવેલો બંધારણ સભામાં અંશાબેન મહેતા તમે એવું પણ કહી શકો કે આઝાદ ભારતમાં સૌપ્રથમ રાષ્ટ્રધ્વજ કોના દ્વારા ફરકાવાય છે તો એ પણ છે અંશાબેન મહેતા ઓકે તો આના વિશે એકાદો ક્વેશ્ચન ક્યાંક ને ક્યાંક પૂછાઈ ગયેલો છે અને એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યુથી ઇમ્પોર્ટન્ટ છે આ સિવાય જો તમને મારે બે ત્રણ વાત કરવી છે બીજી કે આ બંધારણ સભા છે એ 1947 માં જેવો હિન્દ સ્વાતંત્ર્ય ધારો પસાર થાય છે ભારતને કરી નાખવામાં આવે છે આઝાદ એવી જ આ બંધારણ સભાને પણ બે ત્રણ વસ્તુમાં ફેરફાર થાય જેમ કે આ બંધારણ સભાને બનાવી દેવામાં આવે છે સાર્વભૌમત્વ યસ બંધારણ સભાને એક દરજ્જો આપવામાં આવે છે સોવરેનિટી આપવામાં આવે છે કે હવેથી બંધારણ સભા કોઈના અંતર્ગત નથી કોઈ પણ બ્રિટિશ અધિકારી કે ઇંગ્લેન્ડના અંતર્ગત નથી હવે બંધારણ સભાને મન ફાવે એ કાયદો એ બનાવી શકે છે એને જે યોગ્ય લાગે એ બંધારણ એ રચી શકે છે જો સાર્વભૌમત્વનો મિનિંગ હું તમને આખે આખો આમુખમાં ડિટેલમાં લઈ જઈશ પરંતુ આધાર પૂરતું એટલું યાદ રાખો સાર્વભૌમત્વ એટલે શું કે બહારથી કોઈ બીજાનું તમારા ઉપર અંકુશ ના હોય તો સાર્વભૌમત્વ સિમ્પલ લેંગ્વેજમાં અને અહીંયા એ જ બનાવવામાં આવે છે બંધારણ સભાને કે બાહ્ય અંકુશથી મુક્ત કરી દેવામાં આવે છે હવેથી કોઈ બ્રિટિશ સરકાર એના ઉપર દબાણ લાવી શકશે નહીં કે તમે આવું બંધારણ બનાવો કે તેવું એને પૂરેપૂરી સ્વતંત્રતા આપી ઓકે બીજું શું ચેન્જ થયું અહીંયા કે બંધારણ સભાને જ ધારાસભા તરીકે પણ દરજ્જો આપી દીધો બંધારણ સભાને જ કીધું કે ભાઈ હવે તમારે બંધારણ બનાવવામાં તો વાર લાગશે માની લો કે 2 વર્ષના 5 વર્ષ થઈ ગયા હોત તો ત્યાં સુધી જે સામાન્ય કાયદા કે જે રોજબરોજમાં ક્યાંક ને ક્યાંક જરૂર પડતી હોય દેશને સંચાલન કરવા માટે ક્યાંક ને ક્યાંક કાયદાઓની જરૂર પડતી હોય તો આવા કાયદા પણ તમે જ બનાવો હવેથી બીજા એના માટે અલગથી કોઈ સંસદ કે ધારાસભા રચવાની જરૂર નથી તમે બંધારણ બનાવવાનું પણ કામ કરો અને જોડે ને જોડે ધારાસભા વર્તારી કે સામાન્ય કાયદાઓ બનાવવાનું પણ કામ કરો અને અહીંયા 1947 પછી બંધારણ સભા છે એ ધારાસભા તરીકે પણ વર્તવાની શરૂ કરે છે અને અહીંયા જ તમે આપણે જોઈ શકીએ છીએ 26 નવેમ્બર 1947 ના રોજ પહેલી વાર બંધારણ સભા છે એ ધારાસભા તરીકે મળે છે અને ત્યારે જ અધ્યક્ષની ચૂંટણી પણ કરી લેવામાં આવે છે આ રોજના દિવસે કોણ બને છે અધ્યક્ષ ધારાસભાના પહેલા ગણેશ વાસુદેવ માવળંગર પોતે યસ તો આપણે અહીંયા એકાદો ફેક્ચ્યુઅલ ડેટા યાદ રાખીશું કે આપણી બંધારણ સભા એ જ ભારતની પ્રથમ સંસદ તરીકે કાર્ય શરૂ કરે છે ઓકે તો આવી કઈક બંધારણ સભાની રચના હતી આમાંથી મિત્રો જો બીજા કયા અલગ અલગ ટાઈપનો ક્વેશ્ચન પૂછાઈ શકે છે જેમ કે હમણાંથી આપણે જોઈએ છે એમ ક્લાસ 1 2 માં અથવા પીઆઈ માં સિલેબસ તરીકે અગત્યના રાજનેતાઓના જીવન ઉપર વાત કરવામાં આવે છે કે સરદાર વલ્લભભાઈ પટેલ શું કરે છે એનું યોગદાન શું છે બાબા સાહેબ આંબેડકર નું યોગદાન શું તો આના કઈક પ્રશ્નો પણ પૂછાઈ શકતા હોય જેમ કે એમાંનો એક પ્રશ્ન આની સાથે લિંક કરું કે બાબા સાહેબ આંબેડકર જે બંધારણ સભાના ઘડવૈયા કહેવાય એમનો રોલ કોઈ ભૂલી શકે એમ નથી આ બાબા સાહેબ આંબેડકર બંધારણ સભામાં કઈ સીટ ઉપરથી ચૂંટાયા છે તો યાદ રાખજો પહેલા સૌ પહેલા બંગાળમાંથી ચૂંટાયા હતા પરંતુ જેવું જ આપણને ખ્યાલ છે કે 1947 માં ભારત પાકિસ્તાન આગળ પડે અલગ પડે છે અને બંગાળનો એક મોટો એવો વિસ્તાર બાંગ્લાદેશ જતો રહે છે ક્યાં પૂર્વ પાકિસ્તાનમાં અને ત્યારબાદ એ સીટ દૂર થાય છે અને ત્યારબાદ જે બાબા સાહેબ આંબેડકર છે મહારાષ્ટ્રમાં આવીને મહારાષ્ટ્રમાં ફરીથી ચૂંટણી લડે છે અને એમાંથી જીતી જાય છે અને બાબા સાહેબ આંબેડકર બને છે બંધારણ સભાના ભાગ તો આ પણ ક્વેશ્ચન અગત્યનો છે કે ભાઈ બાબા સાહેબ આંબેડકર કઈ સીટ ઉપરથી જીતેલા છે તો યાદ રાખજો પહેલા બંગાળમાંથી જ જીતેલા છે ઓકે તો હવે કઈક વાત કરીએ કે આ બંધારણ સભા કામ શું કરે છે
કઈ રીતે કામની શરૂઆત થાય છે અને કઈ રીતે એમાં અલગ અલગ રીડિંગ ને હાથે આપણે જોઈએ બરાબર ચલો તો મિત્રો આજે નવેમ્બર 1946 માં બંધારણ સભા રચાય છે આ બંધારણ સભાની પ્રથમ બેઠક બોલાય છે 9 ડિસેમ્બર 1946 ના રોજ અને આ જ પ્રથમ બેઠકના સમયે કઈક બંધારણ સભામાં 211 સભ્યો હાજર હોય છે કેમ 211 સભ્યો બંધારણ સભા આ સમય હતી તો 389 સભ્યોની તો એનું કારણ એ છે કે આ સમય આ જે પહેલી બેઠક ભરાઈ છે એ સમયે મોટા ભાગના દેશી રજવાડાઓ પોતાના પ્રતિનિધિઓને બંધારણ સભામાં મોકલતા નથી તો એનું પણ કારણ છે કેમ કે એ સમયે દેશી રજવાડાઓને અંગ્રેજો કઈક સત્તા આપીને ગયા છે કે ભાઈ તમે સ્વતંત્ર તમારે જેમ કરવું એમ કરવાનું તમારે અલગ રાજ્ય બનાવવું છે અલગ રાજ્ય બનાવો તમારે ભારત સાથે જોડાવવું ભારત સાથે જોડાવો પાકિસ્તાન સાથે જોડાવવું છે તો એની સાથે જોડાવો તમને પૂરેપૂરી સ્વતંત્રતા આપો એટલે દેશી રજવાડાઓને પણ પોતાનું અત્યારે ભાવિ નિશ્ચિત નથી લાગતું કે આપણે કરવું શું અને એટલે જ અત્યારે અહીંયા પહેલી બેઠકના રોજ પોતાને બંધારણ સભાથી અલગ જ રાખે છે પોતાના પ્રતિનિધિઓને અહીંયા મોકલતા નથી ઓકે આ સિવાય મુસ્લિમ લીગ પણ અહીંયા ક્યાંક ને ક્યાંક પ્રથમ બેઠકમાં હાજર છે ને કેમ એનું કારણ શું છે તો કે આ સમયગાળામાં મુસ્લિમ લીગ કેબિનેટ કમિશનનો પણ વિરોધ કરતી હોય છે અને મુસ્લિમ લીગનો અત્યારે એક જ ધ્યેય છે શું ધ્યેય છે તો કે પોતાને અલગ પાકિસ્તાનની માંગણી બસ એને અલગ રાજ્ય અલગ દેશ જોઈએ છે પાકિસ્તાન બીજું કંઈ જ નથી જોતું અને એટલે જ આ સમયગાળા પછી આ સમયગાળાની આસપાસની જ ઘટનાની વાત કરું તો 16 ઓગસ્ટના રોજ મુસ્લિમ લીગ દ્વારા શું ઉજવવામાં આવે છે સીધા પગલા દી ડાયરેક્ટ એક્શન ડે એના દ્વારા મોટા ભાગના ભારતના વિસ્તારોમાં હિંસાનો ફેલાવો થાય છે તો આ બધી વાતો આપણે ઇતિહાસમાં કરીશું પરંતુ એક વસ્તુ આપણે જે અત્યારે અહીંયા યાદ રાખવાની છે કે અહીંયા મુસ્લિમ લીગ અને દેશી રજવાડાના સભ્યો છે પ્રથમ બેઠકમાં લગભગ હાજર રહેતા નથી અહીંયા ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના સભ્યો પ્રથમ બેઠકમાં આવે છે અને 211 સભ્યો છે આ સિવાય જે વાત કરવાની છે કે જેવી આ પ્રથમ બેઠક ભરાય છે હવે સભા હોય તો સભાને હેન્ડલ કરવા માટે એનું કામકાજ ચલાવવા માટે એક અધ્યક્ષ જરૂરી છે પરંતુ બેઠક હજી પહેલા જ દિવસે ભરાણી છે અધ્યક્ષની ચૂંટણી કઈ રીતે કરવી અધ્યક્ષ કોને બનાવવા હજી એકબીજાને કદાચ ઓળખતા બી નહીં હોય તો આવા સમયગાળામાં શું કરવામાં આવે અધ્યક્ષની ચૂંટણી ના કરવામાં આવે કોઈ એક અધ્યક્ષને નિમી દેવામાં આવે અને એવા જ અહીંયા અધ્યક્ષની નિમણૂક થાય છે કોણ કાર્યકારી અધ્યક્ષ તરીકે સચ્ચિદાનંદ સિન્હા કેમ સચ્ચિદાનંદ સિન્હા બીજા કોઈ કેમ નહીં તો કે આ ફ્રાન્સ રૂઢિગત પ્રણાલી મુજબ બંધારણ સભા પણ આ સભામાં હાજર રહેલા વ્યક્તિઓમાંથી સૌથી વૃદ્ધ વ્યક્તિ સૌથી વડીલ વ્યક્તિને અહીંયા કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમણૂક આપે છે જો ફ્રાન્સમાં આ એક રૂઢિગત પ્રણાલી છે કે જ્યારે બી કોઈ સભા ભેગી થાય તો એમાં જે સૌથી વૃદ્ધ વ્યક્તિ હોય એને શું કરવામાં આવે અધ્યક્ષ બનાવી દેવામાં અને અહીંયા પણ એ જ છે ઓકે બીજી બેઠક ભરાય છે 11 ડિસેમ્બર 1946 ના રોજ અને અહીંયા ક્યાંક બંધારણ સભામાં શું કરવામાં આવે છે અધ્યક્ષની ચૂંટણી કરવામાં આવે છે અને ચૂંટાઈને કોણ આવે છે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ અને આ બંધારણ સભાના કાયમી અધ્યક્ષ બને છે અને જે પાછળ જઈને આપણને ખબર છે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ પણ બને છે અને અહીંયા ક્યાંક ને ક્યાંક ઉપાધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવે છે એચસી મુખર્જીને અને બંધારણીય સલાહકાર બનાવવામાં આવે છે સર બી એન રાવને જે પાછળથી પોતાનો સરનો ખિતાબ પણ ત્યાગી દે છે ભારતના મૂળભૂત અધિકારોમાં એક અધિકાર આપેલો હોય છે ખિતાબોની નાબૂદી અને એની હેઠળ બીએન રાવ પોતે સરનો ખિતાબની ત્યાગી આપે છે ઓકે તો આ બે ત્રણ નામ આપણે યાદ રાખવાના છે 11 ડિસેમ્બર બંધારણ સભાની બીજી બેઠક માટે ત્યારબાદ ત્રીજી બેઠક ભરાય છે 13 ડિસેમ્બર 1946 ના બેઠક આખે આખી ભરાય છે હવે કરવાનું શું છે તો કે બંધારણ બનાવવાનું પણ કઈ રીતે બનાવવાનું શું બનાવવાનું બંધારણમાં બંધારણમાં કઈ કઈ વસ્તુઓ રાખીશું દરેક લોકોના મનમાં આ મૂંઝવણ છે જેટલા બી સભ્યો હાજર છે એને ક્યાંક ને ક્યાંક આ પ્રશ્ન છે કે ભાઈ બંધારણ હશે કેવું ભારત અને આ પ્રશ્નનો જવાબ આપવા માટે જ એક વ્યક્તિ આવે છે નામ છે પંડિત જવાહરલાલ નેહરુ શું કરે છે પંડિત સાહેબ અહીંયા એક હેતુલક્ષી પ્રસ્તાવના આપે છે તો મિત્રો જે આપણે વાત કરીએ છીએ કે હેતુલક્ષી પ્રસ્તાવમાં છે શું આ જવાહરલાલ નહેરુ સાહેબ જે હેતુલક્ષી અથવા તો બીજા ભાષામાં તમને કહું ઉદ્દેશ્યલક્ષી પ્રસ્તાવના આપે છે તો આનું કારણ શું જરૂર હતી તો કે જો આજે ત્રીજી બેઠક બોલાય છે 13 ડિસેમ્બરના રોજ બંધારણ સભામાં બધા જ લોકો કઈક હાજર છે હવે વાત શું છે તો કે બંધારણ બનાવવાનું છે પણ આ બંધારણ બનાવવું કઈ રીતે સ્ટાર્ટ ક્યાંથી કરવું જો આ પ્રશ્ન બહુ અગત્યનો છે આપણે જ્યારે તૈયારી કરતા હોઈએ કોઈ એક્ઝામ ની તો એ જ પ્રશ્ન હોય પહેલા તો કે પરીક્ષાની તૈયારી ક્યાંથી કરવી રાઈટ તો આમાં પણ એ જ પ્રશ્ન હતો કે બંધારણ બનાવવાનું શરૂ કઈ રીતે કરવું બંધારણ બનાવવું કેવું એમાં કયા કયા સિદ્ધાંતો કયા કયા મૂલ્યોને એડ કરવા તો એનો કઈક વિચાર સૌ પ્રથમ આપે છે આ જવાહરલાલ નહેરુ સાહેબ
આ આખે આખી મૂંઝવણનો ઉપચાર આપે છે આ વ્યક્તિ શું કહે છે કે આ હેતુલક્ષી પ્રસ્તાવનામાં આખે આખી માહિતી આપે છે આપણું બંધારણ હશે કેવું તો કે બધા જ પુખ્ત હોય બધા જ લોકોને પુખ્ત હોય મતાધિકાર હશે આ સિવાય વાત કરું તો બધા જ લોકોને સ્વતંત્રતાનો અધિકાર આપીશું સમાનતાનો અધિકાર આપીશું દરેક લોકોને ન્યાય મળે એવું કંઈક કામ કરીશું આવી કંઈક વાતચીત હેતુલક્ષી પ્રસ્તાવનામાં જવાહરલાલ નહેરુ સાહેબ કહે છે અને બધાને જ આ વસ્તુ પસંદ પડી જાય છે અને આ જ હેતુલક્ષી પ્રસ્તાવના 22 જાન્યુઆરી 1947 ના રોજ આખે આખી બંધારણ સભામાં સર્વાનુમતે પસાર કરી દેવામાં આવે છે હવે એક માળખું મળી ગયું છે બંધારણ સભાના સદસ્યોને કે આપણે આવું કંઈક કામ કરવાનું છે અને અહીંયાથી જ કંઈક ચાલુ થાય છે આખે આખા બંધારણ બનાવવાની પ્રક્રિયા અને એના જ માટે સૌ પ્રથમ 23 જેટલી અલગ અલગ સમિતિઓ બનાવવામાં આવે છે દરેક કામને અલગ અલગ સમિતિઓને વહેંચી દેવામાં આવે છે અને આ 23 જેટલી સમિતિઓમાં 8 જેટલી મુખ્ય સમિતિઓ હોય છે અને 15 જેટલી પેટા સમિતિઓ આપણે કહી શકીએ આ બધી જ સમિતિઓમાં સૌથી અગત્યની સમિતિ છે પ્રારૂપ સમિતિ યસ આ પ્રારૂપ સમિતિ કે પહેલી વાર જે બને છે એનું ગઠન થાય છે કંઈક 29 ઓગસ્ટ 1947 ના રોજ આ પ્રારૂપ સમિતિ એ કામ શું કરે છે તો કે બંધારણનો ડ્રાફ્ટ બનાવવાનો બંધારણનો મુસદ્દો તૈયાર કરવાનું કામ કરે છે અને એટલે જ ક્યાંક આ સમિતિના બીજા નામ તમે જે જાણતા હો ઇંગ્લિશમાં ડ્રાફ્ટિંગ કમિટી અથવા તો મુસદ્દા સમિતિ અધ્યક્ષ કોણ છે તો કે બાબા સાહેબ આંબેડકર પોતે આ પ્રારૂપ સમિતિના અધ્યક્ષ હોય છે આ સિવાય એમાં અલગ અલગ 6 સભ્યો છે ટોટલ 7 વ્યક્તિઓ આ પ્રારૂપ સમિતિના ભાગ હોય છે સભ્યોમાં નામ તમને કહું તો એન ગોપાલ સ્વામી આયંગર આ સિવાય છે અલ્લાદી કૃષ્ણ સ્વામી અય્યર આપણા ગુજરાતના લોકલાડીલા નેતા કૃષ્ણ સ્વામી કનૈયાલાલ માણેકલાલ મુનશી કમા મુનશી તરીકે આપણે ખાસ ઓળખીએ આ સિવાય એન માધવરાવ ટીટી કૃષ્ણમાચારી અને સૈયદ મોહમ્મદ સાદુલ્લા આ 6 સભ્યો છે જો મિત્રો આ સભ્યોના નામ યાદ રાખવા એટલા બધા મુશ્કેલ નથી કારણ શું તો કે લગભગ બધા જ નામ કંઈક કૃષ્ણ ભગવાનની ઈર્દગિર્દ જ ફરે છે ગોપાલ સ્વામી કૃષ્ણ સ્વામી કનૈયાલાલ માધવરાવ આ રીતે આમાં બીજી બે ડેટા બીજી બે માહિતી તમને થોડી એડ કરી આપું કે આ જે આખે આખી સમિતિ હતી એમાં પહેલા હતા વીએલ મિત્તલ આ વ્યક્તિ પહેલા પ્રારૂપ સમિતિના ભાગ હતા પરંતુ એમની તબિયત ખૂબ ખરાબ થવાના કારણે એમના જ સ્થાને લેવામાં આવેલા છે એન માધવરાવને અને આ સિવાય વાત કરું તો ડીપી ખેતાન આ પ્રારૂપ સમિતિના સભ્ય હતા પહેલા પરંતુ 1948 માં એમનું મૃત્યુ થઈ જાય છે અને એમના સ્થાને એના સ્થાને કોણ આવે છે ટીટી કૃષ્ણમાચાર્ય તો આ કંઈક 7 સભ્યોની બનેલી પ્રારૂપ સમિતિ છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ થી ખૂબ જ અગત્યની આનું કારણ કેમ આ સમિતિ આટલી બધી અગત્યની છે મેજોરિટી તમને આ 23 સમિતિઓમાંથી બીજી કોઈ સમિતિના નામ યાદ હોય કે ના હોય એમના અધ્યક્ષ યાદ હોય કે ના હોય પ્રારૂપ સમિતિના અધ્યક્ષ આપણને ખ્યાલ હોય એમના સભ્યોના નામ પણ ક્યાંક ને ક્યાંક ખ્યાલ હોય તો આ કેમ અગત્યની છે તો કે આખે આખા બંધારણનું મેં કીધું એમ ડ્રાફ્ટ તૈયાર કરવાનું કામ આ સમિતિ કરે છે અને એ સમયે માનો મિત્રો વિચાર કરો કે એ સમયે આ વ્યક્તિઓ આ પ્રારૂપ સમિતિ બંધારણમાં અંદાજે 7,500 જેટલા સુધારા સૂચવે છે આપણે અત્યારે આઝાદ થઈ ગયા બાદ પણ બંધારણમાં વધીને 100-102 સુધારા કરી શક્યા છે એ સમયે 7,500 સુધારા સૂચવવા એ ખૂબ મોટી વસ્તુ છે એટલે પ્રારૂપ સમિતિ ખૂબ મહત્વની છે એના વિશે આપણે 100% ડિટેલ યાદ રાખીશું આ સિવાયની કઈ કઈ સમિતિઓ છે આ સિવાયની મુખ્ય સમિતિઓમાં તમને વાત કરું તો એક આ સમિતિ ખાસ યાદ રાખીશું પ્રારૂપ સમીક્ષા સમિતિ કેમ મૂંઝવણ થાય છે પ્રારૂપ સમિતિ અને પ્રારૂપ સમીક્ષા સમિતિ વચ્ચે પ્રારૂપ સમીક્ષા સમિતિ છે એના અધ્યક્ષ છે અલ્લાદી કૃષ્ણ સ્વામી આયર આ સિવાય અગત્યની જે મુખ્ય સમિતિઓ છે સંઘ શક્તિ સમિતિ એના અધ્યક્ષ છે જવાહરલાલ નહેરુ સાહેબ સંઘ બંધારણ સમિતિ અધ્યક્ષ છે જવાહરલાલ નહેરુ સાહેબ બંને ઓકે પ્રાંતીય બંધારણ સમિતિ અધ્યક્ષ છે સરદાર વલ્લભભાઈ પટેલ આ સિવાય એક સમિતિ છે મૂળભૂત અધિકાર લઘુમતી આદિવાસી અને વંચિત વિસ્તાર માટેની સલાહકાર સમિતિ અને એમના અધ્યક્ષ પણ છે સરદાર વલ્લભભાઈ પટેલ અથવા તમે કહેતા હો અલ્પસંખ્યક સમિતિના અધ્યક્ષ છે સરદાર વલ્લભભાઈ પટેલ આ સિવાય એક બે સમિતિ અહીંયા જોઈએ તો પ્રક્રિયા નિયમો માટેની સમિતિ અધ્યક્ષ છે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ ખુદ બંધારણ સભાના અધ્યક્ષ જ એને હેન્ડલ કરે છે આ સિવાય સ્ટીયરિંગ સમિતિ એના અધ્યક્ષ પણ કોણ છે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ આ સિવાય છે રાજ્ય સમિતિ રાજ્ય સમિતિ શું છે રાજ્ય સાથે બધા વાટાઘાટો કરવા માટેની જે આખી એક અલગથી સમિતિ બનાવાયેલી છે એના અધ્યક્ષ હતા જવાહરલાલ નહેરુ સાહેબ તો આ એક બધી જ સમિતિઓ ખાસ આપણે તૈયાર કરવાની છે વધારે ડિટેલ યાદ રાખવાનું નહીં કહું પરંતુ એમના અધ્યક્ષ તો આપણે 100% યાદ રાખીશું
આ સિવાયની ઘણી બધી સમિતિઓ છે, બુકમાં ક્યાંક ને ક્યાંક તમને લિસ્ટ મળી જશે. બધી સમિતિઓના અધ્યક્ષ યાદ રાખવાનું હું સલાહ પૂર્વક નથી માનતો, બરાબર, પણ આટલું આપણે ચોક્કસ યાદ રાખીશું. આ સિવાય આગળ અમે બંધારણની ચર્ચા કરીએ તો એમાં તો મિત્રો આપણે વાત કરીએ કે 29 ઓગસ્ટ 1947માં જે પ્રારૂપ સમિતિ બને છે, આ પ્રારૂપ સમિતિ કઈક ફેબ્રુઆરી 1948 આવતા આવતા બંધારણનો પહેલો આખો ડ્રાફ્ટ તૈયાર કરી નાખે છે. ગુજરાતીમાં કહું તો મુસદ્દો તૈયાર કરી નાખે છે. અને આ ફેબ્રુઆરી 1948માં જે બંધારણનો પ્રથમ મુસદ્દો તૈયાર કરવામાં આવેલો છે એ કઈક પબ્લિક માટે ખુલ્લો મૂકવામાં આવે છે. ભારતના લોકો, ભારતીય જનતા માટે એમના સજેશનો મેળવવા માટે, એમના સલાહ સૂચનો મેળવવા માટે આ આખે આખો બંધારણનો ફર્સ્ટ ડ્રાફ્ટ લોકો પાસે ખુલ્લો મુકાય છે. અને અંદાજે કંઈક વાત કરું તો ફેબ્રુઆરીથી ઓક્ટોબર 1948 સુધી આ 8 મહિના સુધી ભારતીયો પાસેથી એના ઉપર સલાહ સૂચન લેવામાં આવે છે. અને ત્યારબાદ આ જ બધા સલાહ સૂચનો ઉપર કામ કરીને આ પ્રારૂપ સમિતિ બીજો મુસદ્દો તૈયાર કરે છે બંધારણનો. ક્યારે? ઓક્ટોબર 1948. તો આમાંથી કદાચ ને ક્યાં બાય ચાન્સ પ્રશ્નો પૂછાય જાય એક્ઝામમાં કે ભાઈ બંધારણનો પહેલો મુસદ્દો ક્યારે તૈયાર થયો છે? ફેબ્રુઆરીમાં. બીજો મુસદ્દો ક્યારે તૈયાર થયો છે? ઓક્ટોબર 1948માં. આ સિવાય પ્રશ્ન પૂછાય કદાચ કે ભાઈ કેટલા મહિના માટે ભારતીયો પાસેથી સલાહ સૂચન? 8 મહિના માટે સલાહ સૂચનો લેવામાં આવેલા હતા. જેવો આ બીજો મુસદ્દો તૈયાર થાય છે તરત ને તરત આ જ બંધારણનો ડ્રાફ્ટ બાબાસાહેબ દ્વારા બંધારણ સભામાં રજૂ કરવામાં આવે છે. અને આ બંધારણ ઉપર ત્યાં આખે આખું પ્રથમ વાંચન ચાલે છે બંધારણ સભામાં. ક્યારે? તો કે 4 નવેમ્બર થી લઈને 9 નવેમ્બર 1948 સુધી આ બંધારણનું પ્રથમ વાંચન ચાલે છે. ત્યારબાદ તરત ને તરત થોડો ટાઈમ બાદ જ 15 નવેમ્બર 1948માં બંધારણનું બીજું વાંચન શરૂ થાય છે બંધારણ સભામાં, જે ચાલે છે કંઈક 17 ઓક્ટોબર 1949 સુધી. યસ, એટલે ઓલમોસ્ટ આપણે કહી શકીએ કે એકાદ વર્ષ સુધી આ આખે આખું બંધારણનું બીજું વાંચન ચાલે છે બંધારણ સભામાં. ત્યારબાદ વાત કરીએ તો ત્રીજું વાંચન, બંધારણનું અંતિમ વાચન ક્યારે શરૂ થાય છે? 14 નવેમ્બર 1949માં આ બંધારણ સભામાં ત્રીજું વાંચન શરૂ થાય છે. અને તે પતે છે કઈ ક્યારે? તો કે 26 નવેમ્બર આવતા આવતા આ બંધારણ સભાનું ત્રીજું વાંચન પૂરું થાય છે. અને એને હાજર રહેલા 284 સભ્યો દ્વારા આ બંધારણને પસાર કરી દેવામાં આવે છે. અને અહીંયા 284 સભ્યો હસ્તાક્ષર દ્વારા આ બંધારણને શું કરે છે? ભારતના બંધારણ તરીકે સ્વીકારે છે. અને એટલે જ આ 26 નવેમ્બર 1949ના દિવસને ભારતમાં કયા દિવસ તરીકે ઉજવાય છે? કાયદા દિન તરીકે ઉજવાય છે. ઓકે, આ 26 નવેમ્બરના રોજ બંધારણ પસાર તો થઈ જાય છે, એને સિલેક્ટ તો કરી લેવામાં આવે છે, બરાબર, લોકો બધા જ આને મંજૂરી આપી દે છે, પરંતુ એને લાગુ ક્યારે કરવામાં આવે છે? આપણે જાણીએ છીએ કે 26 જાન્યુઆરી 1950ના રોજ એને લાગુ કરવામાં આવે છે. કારણ ઓલમોસ્ટ તમે બધા જાણો છો કે કેમ એવું કર્યું, તો કે ક્યાંક ઇતિહાસમાં 26 જાન્યુઆરી 1930ના દિવસને કોંગ્રેસે નક્કી કરેલો હતો પૂર્ણ સ્વરાજ દિન તરીકે ઉજવવાનો. ડિસેમ્બર 1929માં જ્યારે આખું અધિવેશન ભરાય છે કોંગ્રેસનું અને નક્કી કરવામાં આવે છે કે હવેથી આપણે અંગ્રેજો સામે એક જ વાતની લડત ચલાવીશું અને લડત હશે પૂર્ણ સ્વરાજ, અને એના જ માનમાં 26 જાન્યુઆરી 1930ને પૂર્ણ સ્વરાજ દિન તરીકે ઉજવવાનું નક્કી કરેલો છે. હોય છે એવું કે 1930ની જાન્યુઆરીના છેલ્લા રવિવારને, એટલે કે છેલ્લો રવિવાર આવતો હોય છે 26 તારીખે, આ દિવસ તરીકે ઉજવવાનો છે. અને એના જ માનમાં આઝાદી મળી ગયા બાદ આ બંધારણ આપણે કઈ દિવસે લાગુ કરીએ છીએ? 26 જાન્યુઆરી 1950 ના રોજ. ઓકે, આ સિવાય તમને વાત કહું તો બંધારણ સભામાં કયા કયા દિવસે કઈ કઈ અગત્યની ઘટનાઓ બને છે એ પણ ક્યાંક ને ક્યાંક પૂછાય છે. મે 1949માં બંધારણ સભા દ્વારા ભારતના કોમનવેલ્થ સભ્ય પદને, કોમનવેલ્થના સભ્યતાને મંજૂરી અપાય છે. ઓકે, જો અહીંયા અંગ્રેજો ખુલ્લું મૂકે છે વસ્તુ કે ભાઈ જો તમારે કોમનવેલ્થનો હિસ્સો બનવું હોય તો તમે 100% એનો હિસ્સો બની શકો છો. જેમ કે અત્યારે આપણે વાત કરીએ કોમનવેલ્થ ગેમ્સ શું છે, બરાબર, ભારતની નાગરિકતા વિશે ચર્ચા કરીશું ત્યારે આપણે આને ડીપમાં જોઈશું કે શું છે કોમનવેલ્થ, બરાબર. ઓકે, આ કોમનવેલ્થની સભ્યતાને મંજૂરી ક્યારે આપે છે બંધારણ સભા? તો કે મે 1949. ત્યારબાદ વાત કરું 22 જુલાઈ 1947ના રોજ બંધારણ સભા દ્વારા રાષ્ટ્રધ્વજને તૈયાર કરવામાં આવે છે, સિલેક્ટ કરવામાં આવે છે. આ સિવાય તો 24 જાન્યુઆરી 1950ના રોજ બંધારણ સભાની છેલ્લી અંતિમ બેઠક ભરાય છે અને આ જ દિવસે રાષ્ટ્રગીત રાષ્ટ્રગાનને મંજૂર કરાય છે બંધારણ સભા દ્વારા. અને આ જ દિવસે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવામાં આવે છે.
બરાબર તો આ બે ત્રણ વસ્તુ ક્યાંક ને ક્યાંક ક્વેશ્ચન સ્વરૂપે નીકળી જાય છે 100% કે રાષ્ટ્રધ્વજને ક્યારે મંજૂરી આપી 22 જુલાઈ આ સિવાય રાષ્ટ્રગાન રાષ્ટ્રગીતને ક્યારે મંજૂરી આપી 24 જાન્યુઆરી 1950 અને રાજેન્દ્ર પ્રસાદની ચૂંટણી ક્યારે કરવામાં આવી તો 24 જાન્યુઆરી અને અંતિમ બેઠક પણ 24 જાન્યુઆરી 1950 ના રોજ થાય છે આ સિવાય બીજા અમુક ફેક્ચ્યુઅલ ડેટા બંધારણ વિશે તો કે આ જે બંધારણ છે આપો ઓરિજિનલ બંધારણ એ કોના દ્વારા લખવામાં આવેલું હતું કેલિગ્રાફી કોણે કરેલી છે તો કે પ્રેમ બિહારી રાયજાદા દ્વારા આની કેલિગ્રાફી થયેલી છે આ સિવાય તો કે અહીંયા જે આ બંધારણનું જે પૃષ્ઠ છે મુખ પૃષ્ઠ એની ડિઝાઇન કોણે તૈયાર કરેલી છે તો કે નંદલાલ બોઝ અને રામ મનોહર સિંહા એના જેવા અગત્યના ચિત્રકારો દ્વારા આ આખી આખી ચિત્રકારી તૈયાર કરાઈ છે આ સિવાય થોડા ઘણા બીજા ક્વેશ્ચન કે મિત્રો એક વસ્તુ તમે ખાસ નોટિસ કરો કે 26 નવેમ્બર 1949 માં બંધારણ બની ગયું છે યસ લાગુ ક્યારે થયું છે 26 જાન્યુઆરી 1950 યસ પરંતુ આખે આખા બંધારણમાંથી 15 જેટલા અનુચ્છેદ તો આ તારીખ 26 નવેમ્બરના રોજથી જ લાગુ કરી દેવાયા છે અને 15 અનુચ્છેદો કયા છે તો કઈક આવા 5 6 7 8 9 આવા કઈક અગત્યના જે 15 અનુચ્છેદો હતા જેની તાત્કાલિક ધોરણે જરૂર પડવાની હતી 1949 થી જ કઈક એની જરૂર પડી જવાની હતી એવા બંધારણોને આ તારીખથી જ લાગુ કરી દેવાયા છે તો ક્યાંક ને ક્યાંક બંધારણ કયા છે અનુચ્છેદ કયા છે એ નહીં પૂછે પરંતુ કેટલા અનુચ્છેદ લાગુ કયા એ કદાચ ક્વેશ્ચન આવી જાય તો કે 15 અનુચ્છેદ 26 નવેમ્બરથી લાગુ થઈ ગયા હતા આ સિવાય જો એક બે વાત કરી નાખું કે ભાઈ 26 જાન્યુઆરી 1950 જેવું બંધારણ લાગુ થાય છે કે તરત જ 1935નો જે પેલો અધિનિયમ હતો એનો અહીંયા અંત આવે છે ભારતમાં અને ભારતમાં એક અલગ બંધારણનું શાસન શરૂ થાય છે આ સિવાય મિત્રો ઘણી બધી બુક્સમાં ઘણા બધા ફેક્ચ્યુઅલ ડેટા હોય છે આ બંધારણ સભાની એક ઓવરઓલ માહિતી તો મેં તમને આપી દીધી આ સિવાય જે ડેટા છે ફેક્ચ્યુઅલ ડેટા કે ભાઈ એમાં કેટલા દિવસનો ટાઈમ લાગ્યો 2 વર્ષ 11 મહિના 18 દિવસનો ટાઈમ લાગે છે કઈક 63 લાખ જેટલો ખર્ચો થાય છે તો આવી કઈક અને 60 જેટલા બંધારણ બીજા અલગ અલગ દેશના એનો કઈક અભ્યાસ કરે છે તો આવા કઈક ફેક્ચ્યુઅલ ડેટા તમે યાદ રાખી લેજો તો આ છે આપણું બંધારણ સભા મિત્રો આ બંધારણ સભાએ ભારતને એનું બંધારણ આપવામાં મદદ કરેલી છે તો આમાંથી અગત્યના સવાલો બી નીકળશે અને ભારતના નાગરિક હોવાના રીતે આપણે આ વિસ્તૃત જાણવા પણ જરૂરી છે ઓકે તો મિત્રો મળીએ હવે કંઈક નેક્સ્ટ પોલિટીના લેક્ચરમાં વાત કરીશું ભારતના બંધારણ વિશે અગત્યની આગળ વાત કરીશું જેમાં આમુખ વિશે વાત કરીશું અલગ અલગ ભાગ આપણે ચર્ચા કરી જઈશું ત્યાં સુધી જો અમારો લેક્ચર તમને ગમે હોય તો પ્લીઝ લાઈક કરો અમારી વિડીયોને બને એટલા તમારા મિત્રો સુધી શેર કરો અને અમારી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ